નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનના જે પ્રશ્નોની સિરીઝ જોતા હતા તેમાં આપણે ચારસો નેવ્યાસી સુધીના પ્રશ્નો જોયા હતા આજે આપણે ચારસો નેવું નંબરના પ્રશ્નોથી આગળના પ્રશ્નો જોઈશું ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો ટાઈમના વગર તો શરૂ કરીએ ચારસો એકાણું નંબરનો ક્વેશ્ચન ચોમાસાની ઋતુમાં થતા પાકોને કયા પાકો કહેવાય છે ખરીફ પાકો કહેવામાં આવે છે તો જ્યારે શિયાળામાં લેવાતા પાકોને કેવા પાકો કહેવામાં આવે છે તો શિયાળામાં લેવાતા પાકોને રવિ પાક કહેવામાં આવે છે પ્રકાંડ અને પર્ણ ખાનારા કીટકોનું નિયંત્રણ કરવા માટે કઈ દવાઓનો છંટકાવ કરવામાં આવે છે તો મેલાથીઓન દવાઓનો છંટકાવ કરવામાં આવે છે વનસ્પતિના અંગોમાંથી રસ ચૂસનાર કીટકના નિયંત્રણ માટે કઈ દવાઓ વપરાય છે તો ડાયા ડાયમિયોએટ અને મેટાસ્થિસે દવા વાપરવામાં આવે છે તો ડાયામિયોએટ અને મેટાસિસ્તેક્સ દવા વાપરવામાં આવે છે આગળનો પ્રશ્ન ચારસો પંચાણું નંબરનો ક્વેશ્ચન ગાયનું વૈજ્ઞાનિક નામ શું છે તો ગાયનું વૈજ્ઞાનિક નામ બોસ ઇન્ડેક્સ કહેવામાં આવે છે ભેસનું વૈજ્ઞાનિક નામ શું છે તો બુબેલસ બુલિસ જે ભેસનું વૈજ્ઞાનિક નામ છે મુરા નામની વેસો ભારતના કયા કયા રાજ્યોમાં મળે છે તો પંજાબ અને હરિયાણામાં મુરા નામની ભેંસો મળે છે ગુજરાતના ખેડા જિલ્લામાં કઈ જાતિની ભેંસો મળે છે તો સુરતી જાતિની ભેંસો મળે છે ભારતમાં મરઘાની સૌથી પ્રચલિત જાત કઈ છે આસિલ માછલી સેનાથી ભરપૂર હોય છે પ્રોટીનથી મધમાખી ઉછેરની પદ્ધતિને શું કહે છે એપીકલ્ચર મધનો ઉપયોગ કયા પ્રકારની ઔષધિ તરીકે થાય છે રક્ત કારક તરીકે કરવામાં આવે છે મધમાં વિપુલ પ્રમાણમાં કયા તત્વો હોય છે લોહ અને કેલ્શિયમ એક નેનો મીટર બરાબર કેટલા મીટર થાય તો દસની માઇનસ નવ કાત મીટર થાય પાંચસો પાંચ નંબરનો ક્વેશન નેનો ટેકનોલોજી શબ્દનો પ્રથમ વખત પ્રયોગ ક્યારે અને કોણે કર્યો હતો એરિક ડ્રેક્સલેરે કર્યો હતો સીઆરએન એટલે શું સેન્ટર ફોર રિસ્પોન્સિબલ નેનો ટેકનોલોજી નેનો કણોનું કદ કેટલા નેનોમીટરની વચ્ચે હોય છે એકથી સો એમ એનએમ સુધી નેનો ટેકનોલોજી બીજી કઈ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે ગ્રીન ટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે આઈસી એટલે શું ઇન્ટિગ્રેટેડ સર્કિટ એક માઇક્રોમીટર બરાબર કેટલા મીટર દસની માઇનસ છ ગાત મીટર કયા વૈજ્ઞાનિકે જણાવ્યું કે નાના કળો તદ્દન અલગ ગુણધર્મ ધરાવે છે માઇકલ ફેરાડે સૌથી વધુ વક્રી ભાવનાંક કોનો છે હીરો સૂક્ષ્મદર્શક યંત્રમાં કયા લન્સનો ઉપયોગ થાય છે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે ખગોળીય દૂરબીનમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે એમાં પણ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે પૃથ્વી પરથી દૂરની વસ્તુ જોવા માટે વપરાતા દૂરબીનને શું કહે છે ટેરેસ્ટ્રિયલ ટેલિસ્કોપ પારદર્શક માધ્યમમાં કયા રંગનો પ્રકાશનો વેગ મહત્તમ હોય છે લાલ રંગનો પારદર્શક માધ્યમમાં કયા રંગનો પ્રકાશનો વેગ ન્યૂનતમ હોય છે જાંબલી કયા કયા રંગો પ્રાથમિક રંગો છે લાલ લીલો અને વાદળી પ્રેસ બાયોપિયા ખાબી શરીરના કયા અંગ સાથે જોડાયેલ છે આંખ સાથે માયોપિયા એટલે શું લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયાની ખામીમાં મનુષ્ય કઈ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી દૂરની વસ્તુ લઘુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે કયા લેન્સનો ઉપયોગ થાય છે અંતરગોળ લેન્સનો હાઈપર મેટ્રોપિયા એટલે શું તો દ્રષ્ટિની ખામી તો દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કઈ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી પાંચસો પચીસ નંબરનો ક્વેશ્ચન દ્રષ્ટિની ખામીના નિવારણ માટે કયા લેન્સનો ઉપયોગ થાય છે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે યાદ રાખજો મિત્રો લઘુદ્રષ્ટિની ખામી માટે અંતર્ગોળ લેન્સ અને ગુરુદ્રષ્ટિની ખામી માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપાઓ દ્વારા થતા સૂર્યપ્રકાશના વિભાજનથી શેની રચના થાય છે મેઘધનુષ્યની મેઘધનુષ્ય હંમેશા કઈ દિશામાં રચાય છે સૂર્યની વિરુદ્ધ દિશામાં નીચેથી ઉપર તરફ જતાં વકરીભવનાંકમાં શું ફેરફાર થાય છે ઘટે છે કઈ અસરને લીધે તારાઓનું ટમટમવું અને સૂર્યોદય વહેલો થવો તેમજ સૂર્યાસ્ત મોડો થવો જેવી ઘટનાઓ થાય છે વક્રી ભવન વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ કયો છે વોલ્ટ સાદી બેટરીની શોધ કોણે કરી હતી વોલ્ટાએ

રેડિયો ટીવી જેવા ઉપકરણોમાં વપરાતા અવરોધકો સેના બનેલા હોય છે કાર્બન અને ગ્રેફાઇટના સિલિકોન જર્મેનિયમ વિદ્યુતના કેવા વાહકો છે અર્ધવાહકો ઇલેક્ટ્રોનિક્સ સાધનો બનાવવામાં સેનો બહોળો ઉપયોગ થાય છે અર્ધવાહકોનો વિદ્યુત ઉર્જાનો એસઆઈ એકમ કયો છે જૂલ પાવરનો એસઆઈ એકમ કયો છે જૂલ પર સેકન્ડ ઘર વપરાશમાં આપણે જે વીજળી વાપરીએ છીએ તે કયા એકમમાં માપવામાં આવે છે કિલો વોટ અવર સામાન્ય રીતે કિલો વોટ અવર એટલે શું એક યુનિટ એક યુનિટ બરાબર કેટલા ઝૂલ થાય ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત ઝૂલ થાય અતિશુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય કે સુવાહક યાદ રાખજો મિત્રો અતિ શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય છે ધાતુ પર ઢોળ ચઢાવવાની પ્રક્રિયાને શું કહે છે ઇલેક્ટ્રો પ્લેટિંગ વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે ઇલેક્ટ્રોનની લાઉડ સ્પીકર ઇલેક્ટ્રિક મોટર મેગ્નેટિક ટ્રેન કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક સંદેશા વ્યવહાર વગેરેમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે વિદ્યુત ચુંબકત્વના ચુંબકનું ચુંબકત્વ ક્યાં વધુ હોય છે ધ્રુવો પર સૌ પ્રથમ કોણે શોધ્યું કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરતું યંત્ર છે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું યંત્ર છે તો મિત્રો આજે આપણે પાંચસો પચાસ સુધીના પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો કાલે ફરીથી નવા વિડીયો સાથે નવા વિડિયોમાં જોઈશું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત